श्री ब्रह्मानंद विद्या मंदिर चापरडा ऑनलाइन एजुकेशन में हूँ चेतन रामोली आपनु हार्दिक स्वागत करूँ छू। मित्रों आज आप धोरण 10 विषय विज्ञान प्रकरण 2 एसिड बेज अने क्षार एनी माहिती मेळवानी छे। आगळना मुद्दानी सौ प्रथम जो धात्वीय ऑक्साइड एसिड साथ प्रक्रिया करे तो कई रीते रासायणिक प्रक्रिया करे छे ए जोवानुं छे। धात्वीय ऑक्साइड एटले के धातुना ऑक्साइड ए एसिड साथ प्रक्रिया करे तो रासायणिक प्रक्रिया थई अने केवा प्रकारनी निपज मळशे ए आपणे જોવાનું છે। એક બીકરમાં થોડા પ્રમાણમાં કોપર ઓક્સાઇડ લો તેમજ તેને હલાવતા રહી ધીરે ધીરે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો। એટલે બીકરની અંદર ધાતવી ઓક્સાઇડ તરીકે આપણે કોપર ઓક્સાઇડ લેવાનું છે, કારણ કે કોપર ધાતુ છે, કોપર અને ઓક્સિજન એટલે કે CuO એટલે કોપર ઓક્સાઇડ છે, ધાતવી ઓક્સાઇડ છે, એની સાથે આપણે એસિડ તરીકે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે। દ્રાવણનો રંગ નોંધો, કોપર ઓક્સાઇડનું શું થાય છે, આવી પ્રવૃત્તિ આપેલી છે કે દ્રાવણનો રંગમાં કેવા પ્રકારના ફેરફાર થાય છે અને કોપર ઓક્સાઇડ જે છે એને આપણે એની અંદર એસિડ નાખેલું છે તો કોપર ઓક્સાઇડનું શું થાય છે। દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે અને કોપર ઓક્સાઇડ ઓગળી જાય છે। ધાતવીય ઓક્સાઇડ છે એ એસિડની અંદર ઓગળી જાય છે અને આપણે જે બંને મિશ્ર કરેલા છે કોપર ઓક્સાઇડ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર ઓક્સાઇડ છે એ એની અંદર ઓગળી જાય છે અને દ્રાવણનો રંગ છે એ વાદળી લીલો બને છે। પ્રક્રિયામાં કોપર ક્લોરાઇડ બનવાને કારણે દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે। આપણને એમ થાય કે આજે કોપર ઓક્સાઇડ અને એસિડ બંને ભેગા કરીએ, HCl ભેગા કરીએ તો દ્રાવણમાં રંગ પરિવર્તન જોવા મળે છે, શાના કારણે જોવા મળે છે તો કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કોપર ક્લોરાઇડ એટલે કે CuCl2 બને છે। આ કોપર ક્લોરાઇડ બનવાને કારણે દ્રાવણનો રંગ છે એ વાદળી લીલો બને છે। ધાતુ ઓક્સાઇડ અને કોપર વચ્ચે થતી પ્રક્રિયા આ પ્રમાણે લખી શકાય, ધાતુ ઓક્સાઇડ પ્લસ એસિડ તો ક્ષાર પ્લસ પાણી, આ બેઝને એસિડ સાથેની પ્રક્રિયા જેવી જ પ્રક્રિયા છે કે ધાતુ ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરો તો ક્ષાર અને પાણી મળે, બેઝની પણ એસિડ સાથે પ્રક્રિયા કરો તો ક્ષાર અને પાણી મળે। એટલે આની ઉપરથી પણ કહી શકાય કે આપણે ધાતવી ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે। કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ આપણે જોઈએ, કોપર ઓક્સાઇડ એટલે CuO ઘન સ્વરૂપે છે પ્લસ HCl એક્વિયસ ફોર્મમાં છે, એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ CuCl2 એટલે કોપર ક્લોરાઇડ બને છે સાથે H2O પાણી સ્વરૂપે બને છે। અહીં કોપર ઓક્સાઇડનો રંગ કાળો છે, સૌપ્રથમ આપણે જ્યારે કોપર ઓક્સાઇડ બીકરમાં લેશું ત્યારે કાળા કલરનો હશે, પરંતુ કોપર ઓક્સાઇડ સાથે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા CuCl2 બનવાથી દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે। એટલે રંગ પરિવર્તનમાં કહી શકાય કે કોપર ઓક્સાઇડનો રંગ કાળો, એની સાથે મંદ HCl ઉમેરતા કોપર ક્લોરાઇડ બનવાને કારણે રંગ પરિવર્તન થઈ અને વાદળી લીલો રંગ છે, વાદળી લીલો કલર છે બને છે। ધાતવી ઓક્સાઇડ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે, તેથી ધાતવી ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ પણ કહી શકાય। એટલે અહીંયા બેઝિક ઓક્સાઇડ હોય તો જેની એસિડ સાથે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી બને, આમ ધાતવી ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક હોય છે, બેઝિક સ્વભાવ ધરાવે છે, બેઝિક ઓક્સાઇડ એને કહી શકાય। આથી કહી શકાય કે કોપર ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે, મૂળ તે ધાતુ ઓક્સાઇડ છે પણ એનો સ્વભાવ છે એ બેઝિક છે, આથી બેઝિક ઓક્સાઇડ છે। અધાતવીય ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયા, જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહે છે। અધાતવીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે। મિત્રો આપણે પ્રયોગશાળામાં જો એસિડ બનાવવું હોય તો એસિડ પણ બનાવી શકીએ, અધાતવીય ઓક્સાઇડ લઈ અને એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો અધાતવીય ઓક્સાઇડની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એસિડ બને છે। તો અધાતવીય ઓક્સાઇડ તરીકે આપણે SO2 લઈએ, SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, એની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો H2SO3 એટલે કે સલ્ફ્યુરસ એસિડ બને છે। એટલે સલ્ફર ડાયોક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થઈ સલ્ફ્યુરસ એસિડ બને છે। સલ્ફર ડાયોક્સાઇડ છે વાયુ સ્વરૂપે હોય છે, પાણી છે પ્રવાહી સ્વરૂપે છે, અહીંયા
અને સલ્ફ્યુરસ એસિડ જે બને છે એ એક્વિયસ ફોર્મમાં બને છે. બીજી રાસાયણિક પ્રક્રિયા છે CaOH ટ્વાઇસ. CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ છે એ અધાતુ છે, એનો એનો CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ CaCO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને સાથે પાણી બને છે. તો આમ અધાતવીય ઓક્સાઇડ છે સ્વભાવે એસિડિક હોય છે. દાખલા તરીકે SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, Cl2O7, CO2, N2O5 વગેરે. આ Cl2O7 છે એ ક્લોરો ઓક્ટેન એને કહી શકાય. ત્યાર પછી N2O5 છે એ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ છે, CO2 છે કાર્બન ડાયોક્સાઇડ છે, SO2 છે સલ્ફર ડાયોક્સાઇડ છે. મિત્રો અહીંયા CaOH ટ્વાઇસ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, આ ઓક્સાઇડ નથી. એટલું યાદ રાખજો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ અને સાથે પાણી બને છે. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? આપણને ખબર છે જે પદાર્થો ખાટા હોય એ એસિડિક હોય છે. એસિડિક પદાર્થોનો સ્વભાવ જે છે એ આપણા ખાદ્ય પદાર્થો છે એ સ્વભાવે ખાટા હોવાથી એમાં એસિડનું પ્રમાણ હોય છે. તો એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, એટલા માટે આ રાસાયણિક પ્રક્રિયા થઈ અને બીજા અન્ય રાસાયણિક પદાર્થો ઉત્પન્ન થાય છે, જેથી આપણે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા ન જોઈએ. મિત્રો આપણે આ અમુક પદાર્થો દહીં છે કે બીજા ખાટા પદાર્થો છે એવા ધાતુના વાસણોમાં રાખીએ તો દહીં અને અન્ય પદાર્થો જે છે એનો સ્વાદ પણ ટેસ્ટ પણ બદલાઈ જાય છે. જેની અંદર જે તે પદાર્થ અને પિત્તળ કે તાંબા સાથે રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે એમની સાથે રાસાયણિક પ્રક્રિયા થઈ ઝેરી પદાર્થો બને છે અને જો આ ખાવામાં આવે તો માનવ શરીર માટે નુકસાનકારક હોય છે. એટલા માટે દહીં અને ખાટા પદાર્થોને આપણે પિત્તળ અને તાંબા જેવા વાસણોમાં રાખવા જોઈએ નહીં. ધાતુનું સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. એટલે એ ધાતુનું સંયોજન આપણે આપી દીધું છે, એનું નામ એ આપેલું છે. આપણે આમ નામ નથી આપ્યું પરંતુ એને એ નામ કહી દીધું છે. તો ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. જો ઉત્પન્ન થતા સંયોજન પૈકી એક કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ લખો. અહીં ધાતુનું સંયોજન એ કેલ્શિયમ કાર્બોનેટ છે, કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 અને ઉદ્ભવતો વાયુ છે CO2 છે. રાસાયણિક સમીકરણ લખવું હોય તો કેલ્શિયમ કાર્બોનેટની એસિડ સાથે HCl સાથે પ્રક્રિયાથી CaCl2 એટલે કેલ્શિયમ ક્લોરાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. અહીં આપણને કીધું છે કે ઉત્પન્ન થતો વાયુ સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે, એટલે જે CO2 વાયુ છે એ વાયુ અંગાર વાયુ છે. એ કોઈ ક્યાંય પણ આગ લાગે તો કાર્બન ડાયોક્સાઇડ છે એને ઓલવવાનું કામ કરે છે. આપણે જે સ્કૂલમાં ફાયર માટેના જે સિલિન્ડર હોય છે એની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો હોય છે. ફાયર ફાઇટર જે લોકો છે જે બંબા લઈને આવે છે એમની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જેથી ક્યાંય પણ આગ લાગે તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો એની ઉપર મારો ચલાવે અને આગ છે ઓલવી નાખે. તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે સળગતી મીણબત્તીને ઓલવી નાખે છે. અને આપણને એવું કીધું છે કે સંયોજન પૈકી કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ, એટલે આપણે કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરી તો કેલ્શિયમ ક્લોરાઇડ લખી નાખો અને બાકીનું જે વધે CO2 અને H2O કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પ્રવૃત્તિ 2.8 એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરો. અહીંયા આપણે એક બીકર લીધેલું છે, બીકરની અંદર જે જલીય દ્રાવણમાંથી આપણે વિદ્યુત વહનનો અભ્યાસ કરવાનો છે. દ્રાવણ ભરશો, બીકરની ક્ષમતા 100 ml જેટલી છે. એમની સાથે એક બુચ
ત્યાં તળિયે મૂકેલું છે, બૂચમાંથી બે ખીલીઓ જોડી, બે ખીલીઓ ખૂંચાડી અને એમની સાથે બેટરીનો ધન છેડો અને ઋણ છેડો જોડી એની સાથે બલ્બ અને કળ જોડેલા છે। અહીંયા 6 વોલ્ટની બેટરી લીધેલી છે। બૂચ એટલા માટે લીધેલું છે કે બંને છેડાઓ છે અલગ અલગ રહે અને જો દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તો આપણને બલ્બ પ્રકાશિત થાય, એટલા માટે બૂચ જે છે રબરનું બૂચ એની અંદર બે ખીલીઓ ખોડેલી છે, ખૂંચાડેલી છે। જોઈએ આપણે ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ વગેરેના દ્રાવણ લો, એટલે ચારે દ્રાવણ લેવાના છે, ગ્લુકોઝ અને આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl અને સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4। બૂચ પર બે ખીલીઓ લગાવો અને બૂચને 100 મિલિલિટરના બીકરમાં મૂકો, એટલે આપણે આજે બીકરની ક્ષમતા છે 100 મિલિલિટર છે અને એની ઉપર બૂચ ઉપર બે ખીલીઓ લગાવેલી છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખીલીઓને બલ્બ અને સ્વિચ મારફતે 6 વોલ્ટના વિદ્યુત કોષ સાથે જોડો, એટલે આપણે જે બે ખીલીઓ લગાવેલી છે એમની વચ્ચે સ્વિચ, બલ્બ અને 6 વોલ્ટની બેટરી જોડેલી છે અને બેટરીનો બીજો છેડો છે બીજી ખીલી સાથે જોડેલો છે। હવે બીકરમાં થોડો મંદ HCl ઉમેરો અને વિદ્યુત પ્રવાહ પસાર કરો, એટલે સૌ પ્રથમ આપણે જે ચાર પ્રકારના નમૂનાના દ્રાવણ આપણી પાસે છે એમાંથી આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ છે આ બીકરની અંદર ભરશો અને અભ્યાસ કરવાનો છે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં। સ્વતંત્ર રીતે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણ સાથે પ્રયોગનું પુનરાવર્તન કરો, તમે શું અવલોકન કરો છો, શું તમામ કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે? મિત્રો, આ બલ્બ ત્યારે પ્રકાશિત થશે કે જ્યારે એક ખીલીથી બીજા ખીલી સુધી વિદ્યુત પ્રવાહનું વહન થશે। વિદ્યુત પ્રવાહનું વહન ત્યારે જ થાય કે જ્યારે દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહનું વહન કરવા માટે આયનો મુક્ત સ્વરૂપે હોય, જે વિદ્યુતનું વહન આ ખીલીથી આ ખીલી સુધી કરે અને બલ્બ પ્રકાશિત થાય। તો આપણે ચાર અલગ અલગ પ્રકારના દ્રાવણ લઈ અને બલ્બ પ્રકાશિત થશે કે નહીં એ જોવાનું છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસિડના કિસ્સામાં બલ્બ પ્રકાશિત થશે। આપણે અહીંયા જે આ એસિડ લીધેલા, હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, એના એ જ્યારે લેશું બીકરની અંદર ત્યારે બલ્બ પ્રકાશિત થશે। પરંતુ તમે અવલોકન કરશો કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરતા નથી, તેથી બલ્બ પ્રકાશિત થશે નહીં। જો બલ્બ, જો જે દ્રાવણો બીકરની અંદર લેવામાં આવે છે એ દ્રાવણો વિદ્યુતનું વહન ન કરતા હોય તો બલ્બ પ્રકાશિત થશે નહીં। ગ્લુકોઝ અને આલ્કોહોલ બંને દ્રાવણો એવા છે કે જે વિદ્યુતનું વહન કરતા નથી, તે વિદ્યુતનું વહન ન કરતા હોવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં। બલ્બનું પ્રકાશિત થવું સૂચવે છે કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે। એસિડિક દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન આયનો દ્વારા થાય છે। મિત્રો, આપણે આ જે બંને એસિડ લીધેલા છે, હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ, બંનેમાં H+ આયન છે। HClમાં પણ H+ છે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, અને સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 એમાં પણ હાઇડ્રોજન આયનો છે। આ હાઇડ્રોજન આયનો જે છે એ જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે એક ખીલીથી બીજી ખીલી સુધી ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે। ગ્લુકોઝ અને આલ્કોહોલ એમાં આવી રીતે આયનો મુક્ત સ્વરૂપે વિદ્યુતનું વહન કરી શકતા નથી, તેથી બલ્બ પ્રકાશિત થતો નથી। એસિડમાં ધનાયન તરીકે H+ અને ઋણાયન તરીકે HClમાં Cl- અલગ અલગ એસિડ છે એમાં બે પ્રકારના આયનો છે, ધનાયન છે અને બીજો ઋણાયન છે। તો દરેક એસિડમાં ધનાયન તરીકે H+ છે જ, ઋણાયન તરીકે HClમાં Cl-, HNO3માં NO3-, અને H2SO4માં SO4-2, અને CH3COOH એટલે એસિટિક એસિડમાં CH3COO- આ આયનો હોય છે। ટૂંકમાં HClમાં Cl- આયન ઋણાયન છે, HNO3માં NO3-2- ઋણાયન, NO3- ઋણાયન છે, H2SO4માં SO4-2 ઋણાયન છે, અને CH3COOHમાં CH3COO- એટલે કે ઋણાયન છે। આ બધા એસિડમાં આટલા ઋણ આયન છે અને બધા એસિડ સાથે H+ છે એ ધનાયન છે। આવી રીતે ધનાયન અને ઋણાયન બંને સાથે મળીને કોઈ પણ સંયોજન બનાવે છે, અને આપણા એસિડમાં એક આયન છે એ H+ આયન, હાઇડ્રોનિયમ આયન હોય છે। વળી એસિડમાં
धनायन एच प्लस छे जे सूचवे छे के एसिड तेना द्रावणों में एच प्लस उत्पन्न करे छे जे तेमना एसिडिक गुणधर्मो माटे जवाबदार छे। मित्रों एसिड बेज अने क्षार एमां एसिड जे छे ए एसिडिक गुणधर्मों ने आपणे परख करवी होय तो आपणे जोईए तो एनी अंदर एच प्लस आयन होय छे अने एच प्लस आयन नी सांद्रता ने कारणे ज एनी एसिडिकता ओछी के वधारे होय छे। आम एसिडिकता माटे जवाबदार छे एच प्लस आयन छे। आ एच प्लस आयन एसिडमां हाजर होय छे जे विद्युतનું વહન કરે છે એક ખીલીથી લઈ અને બીજી ખીલી સુધી વિદ્યુતનું વહન કરે છે એને કારણે બલ્બ છે એ પ્રકાશિત થાય છે અને આ એચ પ્લસ આયન છે એને કારણે એસિડ છે એ એસિડિક ગુણધર્મો ધરાવે છે। એસિડિક ગુણધર્મો માટે એચ પ્લસ આયન અને બેઝિક ગુણધર્મો માટે એઓ એચ માઇનસ આયન જવાબદાર છે। આપણા બંને જે નમૂનાના દ્રાવણો છે એની અંદર આ એચ પ્લસ આયન જે છે એ એસિડમાં છે, જે દ્રાવણની અંદર એચ પ્લસ છે એ એસિડિકતા માટે જવાબદાર છે, બેઝિક દ્રાવણ હોય તો એની અંદર એનએઓ એમાં ઓએચ માઇનસ આયન હોય છે। એસિડની વાત કરીએ તો એચ ટુ એસ ઓ ફોર એની અંદર એચ પ્લસ આયન છે, એચ સી એલ એની અંદર એચ પ્લસ આયન છે, એચ એન ઓ થ્રી એની અંદર એચ પ્લસ આયન છે, સી એચ થ્રી સી ડબલ ઓ એચ એની અંદર પણ એચ પ્લસ આયન છે। ત્યારે જેમાં એચ હોય એ એચ પ્લસ આયન હોય એ એસિડ છે, પાછળ ઓ એચ આવતું હોય એ બેઝિક દ્રાવણો છે, દાખલા તરીકે એને ઓ એચ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કે ઓ એચ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સી એ ઓ એચ ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। આમાં જેમાં જેમાં દ્રાવણમાં પાછળ ઋણ આયન તરીકે ઓ એચ માઇનસ આયન આવે છે એ બધા બેઝ છે। ત્યારે એસિડ અને બેઝ આપણને માત્ર એમનું રાસાયણિક સૂત્ર જોતાં જ ખબર પડી જાય કે આ એસિડ છે કે બેઝ છે। અહીં ગ્લુકોઝ અને આલ્કોહોલનું આયનીકરણ થતું નથી। મિત્રો વિદ્યુત વહન ત્યારે થાય છે કે જ્યારે આયનોનું આયનીકરણ થાય, ધનાયન અને ઋણાયનો છે એ છૂટા પડે એટલે આયનીકરણ થાય। ગ્લુકોઝ અને આલ્કોહોલ છે એમની અંદર આયનીકરણ થતું નથી, આયનીકરણ ન થવાને કારણે એચ પ્લસ આયન મુક્ત થતા નથી, તેથી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ન થવાથી બલ્બ પ્રકાશિત થતો નથી। આનું કારણ આ છે કે ગ્લુકોઝ અને આલ્કોહોલ છે એ એવા સંયોજનો છે જેમાં બંને આયનોને છૂટા પાડી શકાતા નથી એટલે આયનીકરણ થતું નથી, આયનીકરણ ન થવાને કારણે આપણે આ કિસ્સામાં બંને આયનોને છૂટા પાડી શકાતા નથી, આયનીકરણ ન થવાને કારણે એમાં વિદ્યુતનું વહન જે કરવા માટેના આયનો હોય એ આયનો મુક્ત અવસ્થામાં મળતા નથી, તેથી વિદ્યુત પ્રવાહનું વહન ન થવાથી બલ્બ પ્રકાશિત થતો નથી। આમ આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી, બંનેમાં હાઇડ્રોજન આયન તો છે જ પરંતુ આયનીકરણ ન થાય એટલા માટે હાઇડ્રોજન આયન છૂટો પડતો નથી, એટલા માટે એ વિદ્યુત પ્રવાહનું વહન કરતા નથી અને એમાં હાઇડ્રોજન હોવા છતાં તેમનું એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી। શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે? નિસ્યંદિત પાણી એટલે ડિસ્ટિલ્ડ વોટર, આપણે જે પ્રયોગશાળામાં ઉપયોગ કરીએ છીએ ડિસ્ટિલ્ડ વોટર હોય છે, શુદ્ધ પાણી હોય છે, જ્યારે વરસાદી પાણી છે વિદ્યુતનું વહન કરે છે, આવું શા કારણે થાય છે? તો જોઈએ, નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે, એની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ નથી, પ્રાયોગિક રીતે પણ એને શુદ્ધ કરેલું છે અને તે આયનો ધરાવતું નથી એટલે કે અશુદ્ધિઓ નથી ધરાવતું, જ્યારે વરસાદનું પાણી છે એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે। મિત્રો જ્યારે પાણીનું બાષ્પીભવન થાય અને વાદળાઓ બંધાય ત્યારે એની સાથે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, આ પાણી સાથે ભળી અને એસિડિક જે આયનો છે એ ઉત્પન્ન કરે છે, એસિડિક સંયોજનો ઉત્પન્ન કરે છે, આથી વરસાદી પાણીની અંદર એસિડ જેવી અશુદ્ધિઓ હોય છે જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે। આપણે જેમ કીધું એમ આ અગાઉ વાત કરીએ કે એસિડિક જે દ્રાવણો છે, એસિડિક જે સંયોજનો છે એનું પાણીમાં આયનીકરણ થાય અથવા તો એનું આયનીકરણ કરવામાં આવે તો એમાંથી એચ પ્લસ આયન મુક્ત થાય છે, ઉત્પન્ન થાય છે, જે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે। આથી નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન થતું નથી, જ્યારે વરસાદના પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે। એટલા માટે જ એમ કહી શકાય કે શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે, અશુદ્ધ પાણી છે એ વિદ્યુતનું વાહક છે।
मित्रों आ एक सादी प्रवृत्ति आ रीते पण करी शकाय। एक बीकर लई तमे ने थोड़ा पानी नाखो अने एमांथी विद्युत प्रवाह पसार करवानो प्रयत्न करो। आ पानी तमे निसंदित पानी लाई डिस्टिल्ड वॉटर नो उपयोग करशो अने एनी साथे बेटरी अने बल्ब जोड़शो अने कळमां चालू करशो स्विच चालू करशो तो तमने बल्ब प्रकाशित थशे नहीं। हवे जो तमारे ए पानी ने पानी में विद्युत वहन करावू होय तो एनी अंदर थोड़ू एसिड नाखो तो एनी अंदर थी एच प्लस आयनो मुक्त थाय छे जे विद्युत वहन करे छे आथी बल्ब प्रकाशित थशे। आम कही सकाय के शुद्ध पानी ए विद्युत अवाहक छे अने अशुद्ध पानी एटले जेनी अंदर आयनो होय छे एवा एसिडिक संयोजनों धरावतु पानी जे छे एसिडिक एच प्लस आयनों धरावतु पानी छे ए विद्युत वहन करे छे।